શિવ શક્તિ ભીમ શક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા વિવિધ ત્રણ મુદ્દાઓ સાથે મનપાની મુખ્ય કચેરીએ વિશાળ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સુરત મનપા કચેરીએ શિવ શક્તિ ભીમ શક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા છત્રપતિ શિવાજી રાજે ડભોલી વાય જંકશનને નામ આપવા બાબત તેમજ અખંડ આનંદ સોસાયટીના 1400 ચોરસ મીટર જગ્યા ઉપર બાંધકામ અટકાવવા તથા ડભોલી રોડ પર વેચતા શાકભાજીવાળાને કાયમી ધોરણે ડભોલી વિસ્તારમાં શાક માર્કેટ આપવાની માંગ સાથે મુગલી સરા મનપાની મુખ્ય કચેરી એક દિવસીય વિશાળ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સુરેશ સોનોને એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આજે વે ડભોલી સિંગણપુર વિસ્તારના નાગરિકો શાકભાજીવાળાઓ લારી ગલ્લાવાળાઓ અને પ્રબુદ્ધ નાગરિકો આ મ્યુનિસિપલ કમિશનર કચેરી સમક્ષ એક દિવસના પ્રતિક ધરણા યોજી માગણી કરીએ છીએ કે ત્યાં અખંડ આનંદ સોસાયટીની 1400 ચોરસ મીટર જગ્યા પર અનલીગલી બાંધકામ કરવામાં આવે છે અને ત્યાં વસતા લારી ગલ્લીવાળાને બેરોજગાર બેકાર બનાવવાની કોશિશ સુરતના મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ લોકોને રોજીરોટી આપવાની વાત કરે છે, ત્યારે બીજેપી શાસકો એમને બેકાર બેરોજગાર બનાવી એક પ્રકારે ઔદ્યોગિક અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ આ સિટીમાં થઈ રહ્યા છે. માટે અમે કમિશન રજૂઆત કરવા માંગીએ છીએ કે જ્યાં એ બાંધકામ થઈ રહ્યું છે એના બદલે ત્યાં આજુબાજુના નાગરિકોને ત્યાં શાક માર્કેટ બનાવી આપવામાં આવે જેથી લોકોને રોજીરોટી ચાલુ રહે. બીજો, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 4 મહિના પહેલાં શાસકોએ તોડી પાડેલી છે. હિન્દવી સ્વરાજાના જનક છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન અમે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા માંગતા નથી. માટે અમે એ માગણી કરી રહ્યા છીએ કે તત્કાળ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ત્યાં મૂકવામાં આવે અને એ ચોકને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવામાં આવે. સ્થાનિક ધારાસભ્યશ્રીના દબાણથી આ કામ થઈ રહ્યું છે એટલે ભાજપ શાસકોને અમારી વિનંતી છે કે ભાજપ શાસકો હોશમાં આવો, ગરીબોને ન્યાય આપો. સુરત મનપાની કચેરી શિવ શક્તિ ભીમ શક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.